તમારી સાથે અત્યારે ચર્ચા કરવાનો મારી પાસે ટાઈમ નથી. મારે જવું છે, મને જવા દો. ક્યાં જઈ રહે છે ઉભી રહે બેટા? ક્યારનો જઉં છું કરીને ક્યારની જીત કરે છે? જો તું ત્યાં સર્જરી કરાવવાની ના પાડીશ ને તો તને કેટલું મોટું નુકસાન થશે તને ખબર છે? તમારે જે કહેવું એ સ્પષ્ટ કહો કાકા. તારા કાકાએ બહુ જ મહેનત કરીને જે કઈ પ્લાનિંગ કર્યું છે ને, છેલ્લી ઘડીએ તું બધું બરબાદ કરી નાખે. કયા પ્લાન ની વાત કરો છો કાકા? કયો પ્લાન કર્યો છે તમે? આ સવાલ બરાબર છે. ક્યારની જઉં છું કરીને દિમાગ ખરાબ કરતી હતી. અત્યારે તું તારા કાકાનો પ્લાન સાંભળીશ ને તો જાતે જ સર્જરી રોકવા નહીં જાય. હું સર્જરી રોકવા નહીં જાઉં? તમે એવું તો શું કહેવાના છો કાકા? આ તારા દિયરની કિડની ફેલ થઈ ગઈ છે એ બધી વાત તને સાચી લાગે છે ને? બિચારા, બધા એવું જ સમજી રહ્યા છે. અરે, મેં ડોક્ટર સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું છે. બુદ્ધિ વગરના પાછા બધા માનીએ ગયા, પણ તારા દિયરની કિડનીને કંઈ જ થયું નથી. ચંદ્રકાંત, બહુ જ મોટી ગડબડ થઈ ગઈ છે યાર. હવે તો આપણને ભગવાન પણ નહીં બચાવી શકે. સાકેતને બધી વાતની ખબર પડી ગઈ છે. એ તો મારો જીવ લઈ લેશે. હવે હું શું કરું બોલ તું? અરે, ખાલી એને જ નહીં, બધાને ખબર પડી ગઈ છે. કોઈ કામ કરતા નથી બરાબર. અરે, તારું ને મારું જેલ જવાનું કન્ફર્મ છે. થુ, તારા પર ભરોસો કરીને મારા જ પગ પર કુલાડી મારી મેં. તારો સિનિયર ડોક્ટર ને હલ્લે આ બાજુ આવી રહ્યા છે. હા જવાયરાજ, તમે આ રીતે ટેન્શન લેશો તો કોઈ ફાયદો નથી એનો. મીરા તો થોડી વારમાં ભાનમાં આવી જશે. ભગવાનની દયાથી કઈ વધારે થયું નથી. અરે, એક મોટી ઘાત ગઈ એવું વિચારીને શાંતિ રાખો. કેવી રીતે શાંતિ રાખું કાકાજી? જ્યાં સુધી એ ડોક્ટરને સજા નહીં આપું ત્યાં સુધી મને ચેન નહીં મળે. બસ એક વારે મળી જાય, પહેલા આપણી મીરા સ્વસ્થ થઈ જાય, પછી હું એ ફ્રોડ ડોક્ટરને જોઈ લઈશ. પરિવાર કોઈ મારી ફેમિલી સામે આંખ ઉઠાવીને ન જોવે એવું કંઈક કરીશ. આટલું બધું કર્યું તોય આપણને ખબર ન પડી, મતલબ એણે વિચારીને પ્લાનિંગ કર્યું હશે. આમાં જે લોકો ઇન્વોલ્વ છે ને એમાંથી હું કોઈને નહીં છોડું, બધાના હાડકા તોડી નાખીશ, યાદ રાખજો. અરે, શું વાત છે લક્ષ્મી બેટા? તમને ખરાબ ન લાગે તો એક વાત કહું? બોલ ને બેટા, એમાં શું થયું? એ તો બાપુજી, આ ઘરમાં તો ખાલી 5 જ રૂમ છે. હા તો? એ તો એક રૂમમાં અહલ્યા ને જમાઈ રાજ રહે છે, બીજા રૂમમાં હું ને નમ્મુ રહીએ છીએ, ત્રીજા રૂમમાં તમે રહો છો, અને ચોથા રૂમમાં અનિકેત રહે છે, છેલ્લા રૂમમાં પ્રથમ અને ચંદ્રાભાઈ રહે છે. તો અત્યારે આરામ કરવા મીરાને ક્યાં લઈ જઈએ? ક્યાં એટલે? મારો રૂમ છે ને, ત્યાં રેસ્ટ કરવા દો, હું બીજા રૂમમાં એડજસ્ટ થઈ જઈશ. મીરા માટે તું રૂમ ખાલી કરીશ બેટા? એવું ના કરીશ અની, આમાં આઉટ હાઉસ ખાલી તો પડ્યું છે, એ ત્યાં જ આરામ કરશે. હું તમારી પરમિશન નથી માંગતો મમ્મી. તમે અને મીરા મારા રૂમમાં જ રહેશો, હું અંકલના રૂમમાં શિફ્ટ થઈ જઈશ. બસ, નો મોર ડિસ્કશન. એવું નહીં થાય અની. તું હવે કંઈ જ બોલીશ નહીં મીરા, તું આ બાબતે કોઈ નિર્ણય ન લઈ શકે, સમજી? તને જ્યાં રહેવાનું કહીએ તારે ત્યાં જ રહેવું પડશે. તું ગમે તે બહાના કરે, અમે બહાના સાંભળવા તૈયાર નથી. અની કાકાજીના રૂમમાં શિફ્ટ થઈ જશે, તમે બંને અનીના રૂમમાં શિફ્ટ થઈ જાઓ, આજ ફાઇનલ નિર્ણય છે, ઠીક છે ને? અરે બેટા, હાલ્યા એ તો એક મિનિટ. સાકુ, મારી વાત સાંભળ. તારે કંઈ જ બોલવાની જરૂર નથી, ચૂપચાપ ચાલ, ફેસ કર, આવ. પણ શું દીદી,
પણ આઉટ હાઉસ છોડીને આ ઘરમાં આવવા માટે તને સરસ મજાની તક મળી નહીં. આ જે પણ થયું એ બહુ જ સારું થયું એવું જ લાગે છે ને તને? નહીતર પછી આ ઘરની અંદર પાછા આવવું તારા માટે સાવ અશક્ય હતું ને? ના દીદી, અમે તો ત્યાં જ જઈ રહ્યા હતા, તમે જ ના પાડી અમને. અમારું અહીંયા રહેવું તમને ન ગમતું હોય તો હું અત્યારે જ જતી રહું છું ત્યાં. અરે 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 અરે, મેં ક્યારે એવું કહ્યું મીરા? હું તો એમ જ મજાક કરી રહી હતી. આટલી નાની વાત માટે તું મને ખોટી ના સમજીશ. લે લે પાણી પી લે. હવે શું, તને જવાનું કહીશ તો બધા તને જવા દેશે? આ ઘર માટે જેણે આટલું મોટું બલિદાન આપ્યું હોય એ આ ઘરમાંથી જતી રહે તો કોને ગમશે? હા, એનીવે તે જે કર્યું એ મને પણ ગમ્યું. હા મીરા, પણ તારે આ ઘર માટે હજી વધુ એક કામ કરવાનું બાકી છે. હા મીરા. કયું કામ દીદી? તમે કયા કામની વાત કરી રહ્યા છો? કેમ ચૂપચાપ ઊભી છે, બોલ. તારે આટલા પૈસાની કેમ જરૂર પડી? મમ્મી પેલા દિવસે એક્ઝામની ફી ભરવા માટે 10,000 રૂપિયા લઈને ગઈ હતી ને, એ ક્યાંક મારાથી પડી ગયા હતા. એટલે તે હોટલવાળી આંટી પાસેથી પૈસા ઉધાર લીધા. તારે મને આવીને કહી દેવું જોઈતું હતું ને કે મમ્મી મેં 10,000 રૂપિયા ખોઈ નાખ્યા છે. કહ્યું હોત તો હું તને વડત ખરા? આટલી વાતમાં તું હોટલમાં જઈને કામ કરવા લાગી. તે જે કર્યું એ યોગ્ય છે. મારી વાત સમજ મમ્મી. અરે કેવી રીતે સમજું? તારા ભવિષ્ય માટે મેં કેટલા સપના જોયા છે. મારી દીકરી મારી જેમ બીજાના ઘરમાં કામ ન કરે એટલે જ હું તને મહેનત કરીને ભણાવી રહી છું. તો પણ તું આજે મારી જેમ જ કામ કરવા જાય છે, આ યોગ્ય છે મીરા? બેટા, અમે બધા છીએ ને, તારે આટલી બધી મહેનત કરવાની કોઈ જરૂર નથી. તે આવો નિર્ણય કેમ લીધો? તને કોઈ સમસ્યા હોય તો તારે મને કેવું જોઈએ ને? એવું કરવાને બદલે તું તો તારા માથે ભાર લઈને ફરે છે બેટા. આજ પછી તું આવું કામ ક્યારે કરતી નહીં બેટા. તમે અમને કેમ હેરાન કરો છો? શો ઓલરેડી શરૂ થઈ ગયો છે. અત્યારે પેલા મેડમ ક્યાં જતા રહ્યા? મેં પહેલા જ કહ્યું હતું તમને, ક્યાંય જતા નહીં. પણ પેલા મેડમ સાંભળતા નથી. જુઓ, તમે આવું કરશો તો સીધા ડિરેક્ટર સાહેબને કમ્પ્લેન કરવી પડશે. તમારા માટે મારે કેમ સાંભળવાનું? સોરી સર, હમણાં આવી જશે, મોડું નહીં થાય. અરે ખરા છો તમે સર? અરે તમને આ શોની ગંભીરતા નથી સમજાતી કે શું? અરે આખા રાજ્યમાં શો લાઈવ જશે, થોડું આગું પાછું થાય તો મારી નોકરી જતી રહેશે. આવો મેડમ, તમારા માટે મારે રાહ જોવાની હે, તમારા માટે મારે ગાળો પણ સાંભળવાની. સોરી સર. હવે સોરી કહેવાનો કોઈ ફાયદો નથી, તમને આવું બધું સમજાવવાનો સમય નથી મારી પાસે. તમે ત્યાં જઈને બેસી જાઓ સર, તમે ઓડિયન્સમાં જઈને બેસી જાઓ. ઓલ ધ બેસ્ટ મીરા. થેન્ક યુ પ્રતીક. મેડમ તમે અહીંયા જ બેસી રહેજો, હમણાં જ 2 મિનિટમાં તમારો વિડીયો પ્લે થશે. પૂરો થાય એટલે તમારી એન્ટ્રી છે. અરે સર, વિડિયો પ્લે થશે? હા મેડમ, વિડિયો પૂરો થશે કે તરત જ સોનજી તમને વેલકમ કરશે ત્યારે તમારે એન્ટ્રી કરવાની. વિડિયો પ્લે કરશે? હે ભગવાન, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે હું શું કરું? હું દામોદર અંકલની હોટલમાં કામ કરતી હતી અને બધા જ વિડિયો બનાવે છે એ લોકોએ. હવે જો એ વિડિયો સાકુ અને ગુગ્ગુ જોઈ જશે તો મારું તો આવી જ બનશે. ટેન્શન ના લેશો મેડમ, તમે શાંતિથી ગાઓ. ઓલ ધ બેસ્ટ. તમે ક્યાં જાઓ છો ભાઈ? સર, હું કન્ટેસ્ટન્ટ મીરાનો ફ્રેન્ડ છું સર, પ્લીઝ સર મને જવા દો સર. તમે આ રીતે અંદર ન જઈ શકો સર, અર્જન્ટ છે, પ્લીઝ સર, 1 મિનિટની વાત છે. અરે જે વાત કરવી હોય અહીંયા કરો, ત્યાં બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ ચાલે છે. ડાયરેક્ટરની પરમિશન વિના અંદર નહીં જઈ શકાય સર, પ્લીઝ સર. જો મને અંદર જવા નહીં મળે તો બહુ જ મોટી સમસ્યા ઊભી થઈ જશે, પ્લીઝ સર. તમારે કોને મળવું છે હું એને બોલાવી લઉં. એટલું કરો સર, સર જે વિડીયો પ્લે કરે છે ને એમનું કામ છે મારે. તમારે એમનું શું કામ છે? શું વાત છે? સર અત્યારે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે ને મીરા, પ્લીઝ સર એનો વિડીયો પ્લે ન કરશો. હા તમે શું કહી રહ્યા છો? એ વિડીયો તો શેડ્યુલ થઈ ગયો છે, હવે એને અમે પ્લે થતો અટકાવી ન શકીએ. પ્લીઝ સર, જો એ પ્લે કરશો ને તો બહુ જ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે. પણ એ ઓલરેડી શેડ્યુલ થઈ ગયો છે એટલે હવે અમે કંઈ જ ન કરી શકીએ. સર સર, પ્લીઝ સર મદદ કરો ને, પ્લીઝ એને અટકાવો ને. એકવાર કહ્યું તમને સમજાતું નથી, ગમે તે કારણ હોય હવે એને અટકાવી ન શકીએ.
અહીં બહુ જ બધું કામ બાકી છે, એમાં તમે વચ્ચે આવીને વિડીયો પ્લે કરવાની ના પાડી રહ્યા છો, જાઓ અહીંથી. સર 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 પ્લીઝ સર, એવું ના કરશો સર, પ્લીઝ સર, વધારે ચર્ચા ના કરો, જાઓ અહીંથી. સર 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 પ્લીઝ સર, હું રિક્વેસ્ટ કરી રહ્યો છું સર, જાઓ અહીંથી સર.